હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નળકચોડ ગામે વિશ્વ આદિવાસી દિવસ અન્વય ભવ્ય રેલી પરંપરાગત પોશાક સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી વિશ્વભરમાં નવમી ઓગસ્ટે થતી હોય છે જેમાં ડાંગ જિલ્લામાં આદિવાસી બહુલક વસ્તી ધરાવતો ડાંગ જિલ્લામાં પણ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રંગારંગ કાર્યક્રમો ઉત્સાહભેર યોજાયા વધઈ તાલુકાના નરકચોડ ગામે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ગામનો રખેવાડ એવા હનુમાનજીની પૂજા અર્ચના કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતમાં યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ગુંદબડ સુપદહાડ ગોળવહ નિંબારપાડા અને માનમોડી ગામોને થઈ યોજાઈ હતી ત્યારબાદ ગામના રક્ષા કરનાર આદિવાસીઓના પ્રકૃતિના દેવોની પૂજા અર્ચના કરવામાં આવી હતી નળકચોડ ગામના સર્કલ પાસે આદિવાસી વીર ભગવાન બિરસા મુંડા ઝસી રાણી લક્ષ્મીબાઈ ક્રાંતિવીર રાઘોજી બાગરેનાઓના હારમાળા પહેરાવી શ્રીફળ વધાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી છેવટે યોજવામાં આવેલ કાર્યક્રમો નરકચોડ ગામ ખાતે તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો કાર્યક્રમમાં પરંપરાગત આદિવાસી પોશાકમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમમાં હાજર તમામ આદિવાસી પ્રેક્ષકોના દિલ જીત્યા હતા નળકચર ગામે યોજાયેલી આદિવાસી દિવસની સંચાલન કરનાર મુંડા ગ્રુપ નળકચર તથા કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરનાર તમામ અગ્રણીઓના ગામના આગેવાનોનો આભાર માન્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત ડાંગ સંઘર્ષ સમિતિ પ્રમુખ મુકેશ પટેલ આદિવાસીઓની સફળતા અંગે જણાવતા આદિવાસીઓનું જીવન ચરિતાર્થ કરતા આદિવાસીઓને ઘોરણવિદ કર્યા હતા કાર્યક્રમમાં વિનોદ પવાર માનમોડી ગ્રામ પંચાયતના સરપંચ પિન્ટુભાઈ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો નળકચોડ ગામના પોલીસ પટેલ ગામના તમામ આગેવાન તમામ અગ્રણીઓ ગામના નિવાસીઓ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ